ગુજરાત રાજ્યના છેવાડે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા બોરદલી ગામે આદિવાસી સરહદી ગામના ત્રિરંગા રંગની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી કાશ્મીરમાં 370ની કલમ દૂર થતાં આદિવાસીઓએ દેશભક્તિમાં રંગ અને રંગાઈ જઈને રાષ્ટ્રીય ધ્વજના રંગોની ગણેશજીની સ્થાપના કરી. ગુજરાત રાજ્યના સેવાડે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર તાલુકાના બોરદલી ગામે આદિવાસી સરહદી ગામમાં 5000થી વધુની આદિવાસી વસ્તી છે. આ ગામમાં છેલ્લા 5 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાય છે. ગામના માજી સરપંચના જણાવ્યા પ્રમાણે અમારા આ સરહદી વિસ્તારના આદિવાસીઓ પ્રકૃતિ પ્રેમીઓ છે. અમારા દેવ સીમાડા, દેવ પવન, દેવ વગેરે દેવોને પૂંજતા આવેલા છે. અમારા આદિવાસીઓ કોઈપણ શુભ કાર્યમાં પહેલાં ગણે દેવ તરીકે પૂંજાતા આવેલા છે, પરંતુ સમાજમાં જેમ જેમ જાગૃતિ આવી જશે તેમ તેમ ગણેશ દેવ તરીકે હવે તેમની 4 વર્ષથી સ્થાપના કરવામાં આવી છે અને અમે ત્રિરંગા કલરના ગણેશજીની સ્થાપના કરી છે. કારણ કે આપણા આદિવાસી ભાઈઓએ જણાવ્યું કે આ સમયે સરકારે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી કાશ્મીરને સ્વતંત્રતા અપાવી છે. તેની ખુશાલીમાં અમે ત્રિરંગા ગણેશજીની સ્થાપના કરી 10 દિવસ સુધી મહેમાન ગતિ કરી ગણેશજીને અમારા ગામ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં વિસર્જન કરીશું. આમ સરહદી વિસ્તારમાં સમય બદલાતા આદિવાસી સમાજમાં જાગૃતિ આવતી જાય છે, તેમ તેમ સમાજમાં સુધારા જોવા મળી રહ્યા છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. ભોરદલી ગામે આદિવાસી યુવા સંગઠન દ્વારા આયોજિત ગણપતિ સ્થાપના અમે કરી છે. જ્યારે દર વખતે અમે 5 વર્ષથી આ ગણપતિજીની પૂજા અને દર વર્ષે અમે ગણપતિજીને સ્થાપના કરી ભવ્ય ઉજવણી કરીએ છીએ. આ પહેલાંના જમાનામાં અમારા આદિવાસી ભાઈઓ બાબા ગણેશ રીતે પૂછતા હતા, કેમ કે એ લોકોને ખાલી નામ જાણતા હતા બાબા ગણેશ, કોઈ દિવસ મૂર્તિ નહીં જોઈ. પણ આ વખત દર વર્ષે અમે આવી રીતે ઉજવણી કરી, લોકો આજુબાજુના જાગૃત થયા છે. અને આ વખતે આ 6ઠા વર્ષે અમે એવું નક્કી કર્યું કે આપણને દર વખતે આપણને દેશના દેશભક્તિ પણ આપણે જોઈએ. દર વખતે આપણે જુદા જુદા રંગમાં આપણે મૂર્તિ લાવતા હોય છે, પણ આ વખતે આપણે એવું નક્કી કર્યું કે આપણને ભારતને દેશને પણ આપણે ભારતી માતાને પણ આપણે આદર કરીએ, ભારત દેશને આદર કરીએ. અમે બધા મળી અને ત્રિરંગોધારી મૂર્તિ બનાવી અને આને સ્થાપના કરી છે. આપણા ભારતના કાશ્મીરમાં પણ આપણને આ વખતે 370 ધારા હટી આપણે ત્યાં પણ આઝાદી મળી, ત્યાં પણ આપણે ત્રિરંગો લહેરાયો છે. તો આપણને ભારત દેશને આદર કરીએ અને ભારત દેશને માન આપીએ, ભારતી માં ભારતીને આદર આપીએ, એવી સંકલ્પ સાથે, એવી ભાવના સાથે અમે આ વખતે અમે આ મૂર્તિ અમે ગણપતિજીની સ્થાપના